આગળના એકમમાં તમે સૂક્ષ્મજીવો અને તેમના પ્રકાર વિશે સમજ્યા સૂક્ષ્મજીવો આપણને અનેક રીતે ઉપયોગી છે પરંતુ કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગ ઉત્પન્ન કરે છે જેને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે આ સૂક્ષ્મજીવો કઈ રીતે રોગ ફેલાવે છે અને રોગથી બચવા શું કરી શકાય તે આપણે આ એકમમાં જોઈશું રોગકારક સૂક્ષ્મજીવો હવા દ્વારા પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે રોગિષ્ટ વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી પણ રોગનો ફેલાવો થાય છે શરદીથી ગ્રસ્ત વ્યક્તિ જ્યારે છીંક ખાય છે ત્યારે શરદીના વાયરસ છીંક દ્વારા હવામાં ફેલાય છે જે કોઈ પણ તંદુરસ્ત શરીરમાં પ્રવેશીને તેને પણ શરદીનો રોગ થઈ શકે છે આ રીતે વાયરસનો ફેલાવો હવા દ્વારા થાય છે કીટકો અને પ્રાણીઓ દ્વારા સૂક્ષ્મજીવોનું વહન માખી મચ્છર ઈતરડી જેવા જંતુઓ આ સૂક્ષ્મજીવોનું વહન કરે છે ઘરમાં જોવા મળતી માખી સૂક્ષ્મજીવોના વહનમાં સૌથી મોટો ફાળો છે આ માખી રસ્તા ઉપર જોવા મળતો કચરો પ્રાણીના મળમૂત્ર એના ઉપર બેસે છે જ્યાં રહેલા સૂક્ષ્મજીવો તેના પગ પર ચોટી જાય છે ત્યારબાદ આ માખી ખોરાક પર બેસે છે જ્યાં જે રોગકારક સૂક્ષ્મજીવો છે તે ખોરાકમાં ભળી જાય છે બજારમાં ખુલ્લા વેચાતા ખોરાકમાં આ વસ્તુ વધારે જોવા મળે છે આ માટે બજારમાં જે ખુલ્લો વેચાતો ખોરાક હોય એને ખાવો ના જોઈએ જે પણ વ્યક્તિ આવો ખુલ્લો ખોરાક ખાય છે તેને રોગ થવાની શક્યતા વધારે રહે છે આનાથી બચવા શું કરી શકાય ખોરાકને હંમેશા ઢાંકીને રાખવો જોઈએ તેમજ બજારમાં ખુલ્લા વેચાતા ખોરાકને ખાવાથી દૂર રહેવું જોઈએ મચ્છર મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગનું મૂળભૂત કારણ છે મચ્છર મેલેરિયા રોગ છે તે માદા એનોફિલિસ મચ્છરથી થાય છે મેલેરિયાના જે જીવાણુ છે તે આ મચ્છર એનું વહન કરે છે અને તંદુરસ્ત મનુષ્યના શરીરમાં દાખલ થવાથી તેને પણ મેલેરિયા રોગ થઈ શકે છે માદા એડિસ મચ્છર એ ડેન્ગ્યુ માટે જવાબદાર મચ્છર છે ડેન્ગ્યુના વાયરસ આ મચ્છર દ્વારા વહન થાય છે મચ્છરની ઉત્પત્તિ મોટે ભાગે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એવી જગ્યાએ થાય છે આપણા ઘરમાં પણ નકામા ટાયર કુંડા કે ફ્રીજની નીચેનો ભાગ ત્યાં જ્યાં પાણી ભરાતું હોય છે ત્યાં મચ્છર ઉત્પન્ન થાય છે માટે ઘરમાં આવું કોઈ જગ્યાએ પાણી ભરાતું હોય તો તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ આ સિવાય જ્યાં પાણી ભરાતું હોય ત્યાં દવા એટલે કે પેસ્ટિસાઇડનો છંટકાવ કરવો જોઈએ અને રાત્રે સૂતી વખતે મચ્છર જાળીનો ઉપયોગ કરવો જોઈએ કોલેરા ટાઇફોઇડ કમળો વગેરે રોગના સૂક્ષ્મજીવો દૂષિત પાણી અને દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે આવા રોગથી બચવા શું ધ્યાનમાં રાખવું પાણી હંમેશા ઉકાળીને પીવું જોઈએ દૂષિત તેમજ વાસી ખોરાક ન ખાવો જોઈએ તેમજ સ્વચ્છતાની ટેવ પાડવી જોઈએ એટલે જ કહ્યું છે ને મિત્રો સ્વસ્થ ગુજરાત તંદુરસ્ત ગુજરાત